નમસ્કાર, જમાવટ પર તમારું સ્વાગત છે. આજનો દિવસ એટલે 15 સપ્ટેમ્બર, પરંતુ આજે એક ખાસ દિવસ છે. શું છે, ચાલો જાણીએ અહીંયાના વિદ્યાર્થીઓ પાસેથી. નામ ખબર છે? રતન ટાટા જેવા દેખાય છે, પણ સરદાર વલ્લભભાઈ પટેલ. આમને રાધાકૃષ્ણ નો જન્મ દિવસ? સર્વપલ્લી રાધાકૃષ્ણ, એ તો 5 સપ્ટેમ્બર હોય છે. હિસ્ટરી બુક્સ મે કભી દેખા થા આપને? હા. ઓકે, આપને? નહીં. ઓકે, જોય તો છે, નામ નહીં આવો. અચ્છા, આપને ના. ઓકે, આપને ઓળખો છો? આપને જી. હા હા, નામ નથી યાદ આવતું. ઓકે, જાણેલા છે. ઇનકો આમને ઓળખો છો તમે? ના. આમને ના, એટલે જોર લાગે પણ નથી ઓળખતો. અચ્છા, ઓકે. આજનો દિવસ કઈ ખાસ છે, તમને ખબર છે શું છે? એન્જિનિયર્સ ડે. ઓકે, અને એન્જિનિયર્સ ડે શા માટે મનાવવામાં આવે છે? આઈડિયા નથી. ઓકે, કોઈનો જન્મદિવસ છે, તમને ખબર છે કેનો જન્મદિવસ છે? આજે કોઈ ખાસ વ્યક્તિનો જન્મદિવસ છે, તમને ખબર છે કોણ છે? 15 સપ્ટેમ્બર. ઓકે, અને શા માટે મનાવવામાં આવે છે એન્જિનિયર્સ ડે? વર્લ્ડ પેલું છે ને, એટલે આટલું બધું મને ખબર નથી, પણ ડિટેલમાં તમને હું કહું. ઓકે, આજે એન્જિનિયરિંગ ડે છે. ઓકે, એન્જિનિયર્સ મેક ધ વર્લ્ડ. ઓકે, બીકોઝ ઓફ ધ યુઝિંગ ઓફ હાઈ લેવલ ટેકનોલોજી. કોલેજીસ ની અંદર જે અંદર મતલબ જે સ્ટડી કરી રહ્યા છે, એમને બી માસ્ટર ડિગ્રી કે બીટેક ની હોય કે જે પણ પીએચડી આગળ પરસ્યુ કરતા હોય, એના રિલેટેડ એ લોકો છે, એની યાદમાં આપણે મતલબ ઉજવવામાં આવે છે. અચ્છા, આજે ભારતના ખાસ એક મોટા એન્જિનિયર છે, એમનો જન્મદિવસ છે. આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી સર એમ વિશ્વેશ્વરાય કેવું કંઈક નામ છે, મતલબ મને બહુ યાદ નથી, બહુ પહેલા મેં ક્યાંક સાંભળ્યું હતું એવું, એની યાદમાં આપણે ઉજવવામાં આવે છે. યસ, બિલકુલ. એમણે કોઈ ખાસ આર્કિટેક્ટ બનાવ્યું હોય એવું તમને કોઈ આઈડિયા? કોઈ બિલ્ડિંગ વગેરે કે કોઈ બ્રિજ વગેરે કે એવું કંઈ? દેશના મહાન એન્જિનિયર એમ વિશ્વેશ્વરૈયાની યાદમાં તેમના જન્મદિવસની ઉજવણીને એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત રત્ન એમ વિશ્વેશ્વરૈયાએ
મૈસૂરના દિવાન તરીકે પણ સેવા આપી હતી. 1960માં ભારત સરકારે તેમને સન્માન આપવા માટે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. સર્વપ્રથમવાર પંચવર્ષીય યોજનાનો વિચાર પણ તેમણે જ આપ્યો હતો. 1955માં તેમને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. તેમણે મૈસૂરમાં સ્થિત કૃષ્ણરાજ સાગર બંધ પણ બંધાવ્યો હતો. 101 વર્ષની આયુએ તેમનું નિધન થયું હતું.